સાવધાની વચ્ચે મહત્વપૂર્ણ સમાચારો મળી રહ્યા છે, તેના પર નજર કરીશું. ભાજપની કોર કમિટીમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. ભાજપની કોર કમિટીમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો, ગઈકાલથી આ ફેરફારના સંકેત મળી ગયા છે. ભાજપની કોર કમિટીમાં પણ હવે ફેરફાર કરવામાં આવશે. તો ભાજપની કોર કમિટી કે જેમાં ફેરફાર કરવામાં આવશે, વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ હવે ભાજપ નિર્ણયો લઈ રહી છે. અને જે પ્રકારે ભાજપની બેઠકો તો શરૂ થઈ ગઈ છે, પણ સાથે સાથે કેટલાક નવા ફેરફારો પણ થઈ રહ્યા છે એ આપે કાલથી જ જોઈ લીધા હશે. બે મંત્રીઓ છે, તેમની પાસેથી તો ખાતા લઈ લેવામાં આવ્યા, પરંતુ હવે સિનિયર નેતાઓની કોર કમિટીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે ભાજપની કોર કમિટીમાં. આ મોટા ફેરફાર. બ્રિજેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. બ્રિજેશ, ગઈકાલથી ભાજપમાં ફેરફારો ચાલી રહ્યા છે, એ પછી કહો કે બે મંત્રીઓ પાસેથી ખાતા લઈ લેવા, લોકોને સંકેત આપવો, અને હવે ફરી એકવાર કોર કમિટીમાં પણ આ એક મોટા ફેરફાર. આજે બીએલ સંતોષીની બેઠક છે દીક્ષા, તેની અંદર એક મહત્વની વાત છે, કોર કમિટી વિસ્તૃત કરવામાં આવી છે. પહેલા 12 સભ્યોની કોર કમિટી હતી, જેની અંદર સિનિયર નેતાઓ નહોતા, ફક્ત પ્રદેશના કોરના સભ્યો હતા. હવે આ કોર કમિટીની અંદર સિનિયર નેતાઓનો સમાવેશ કરાયો છે, જેની અંદર પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ શિક્ષણ મંત્રી અને પૂર્વ કૃષિમંત્રી આરસી ફળદુ, ચારે ચાર નેતાઓનો સમાવેશ કર્યો છે. ચારે ચાર સિનિયર નેતાઓ છે, તેમને કોર કમિટીની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. અને તેની સાથે ભારતીબેન શિયાળ, જે જ્ઞાતિગત સમીકરણો છે તેને ધ્યાનમાં રાખીને ભારતીબેન શિયાળને પણ એડ કરવામાં આવ્યા. તેઓ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, તેમને અહીંયા કોર કમિટીમાં સ્થાન અપાયું છે. આજની આ જે બેઠક છે તેની અંદર તેઓ પણ હાજર રહેશે, એટલે એક મહત્વની વાત એ માનવામાં આવી રહી છે કે સિનિયર અને જુનિયર નેતાઓના કોમ્બિનેશન સાથે એક મેસેજ આપવામાં આવી રહ્યો છે. અને સાથે જ આ તમામ નેતાઓ આજે બેઠકની અંદર ભાગ લેશે, ગુજરાતની ચર્ચા કરશે, રાજકીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. બીએલ સંતોષ જ્યારે ગુજરાતની અંદર બેઠક યોજી રહ્યા હોય ત્યારે એ બેઠકની અંદર વિધાનસભા ચૂંટણીઓ પહેલાં આ જે કોર ગ્રુપ વિસ્તૃત મળી રહ્યું છે તેની અંદર પ્રદેશના તમામ ટોચના નેતાઓ આવી ચૂક્યા છે. અને આ નેતાઓ તે બેઠકની અંદર ભાગ લેશે અને ચર્ચા કરશે જે રાજકીય સ્થિતિ છે, સામાજિક સ્થિતિ છે અને આગામી દિવસોના રોડમેપ, સરકાર અને સંગઠનની જે કામગીરી રહી છે. કારણ કે કોર કમિટીની અંદર સરકારના બે મંત્રીઓ પણ છે, જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી. તો તેની સાથે સરકારની સંગઠનની જે કામગીરી રહી છે આ કામગીરી અંગેની પણ ચર્ચા કરવામાં આવશે. અને જે વિસ્તૃત ડિટેલ ચર્ચા થવાની છે, બીએલ સંતોષ જ્યારે હાઈકમાન્ડનો મેસેજ લઈને આવ્યા હોય તો હાઈકમાન્ડનો મેસેજ પણ અહીંયા આપવામાં આવશે. અને સાથે અહીંની જે વાત છે તે પણ હાઈકમાન્ડ સુધી પહોંચાડવાની વાત થશે. એટલે આજે જે કોર કમિટી થશે તેની અંદર જે બે મંત્રીઓના ખાતા પાછા લેવામાં આવ્યા છે તે મુદ્દા ઉપર પણ ચર્ચા થશે. કયા કારણો રહ્યા, શું મેસેજ લઈને પ્રજાની વચ્ચે જવું અને કેવી રીતે વાત કરવી, કારણ કે હજુ સુધી સરકાર કે સંગઠન તરફથી આ મુદ્દા ઉપર કોઈ પણ પ્રતિક્રિયા સત્તાવાર રીતે આપવામાં નથી આવી. ન મુખ્યમંત્રીએ કોઈ વાત કહી છે, ન ભાજપના પ્રદેશ અધ્યક્ષે વાત કરી છે. એટલે હજુ પણ પ્રજાની અંદર એ મેસેજ કેવી રીતે લઈને જવું તે સત્તાવાર જે નિવેદન છે તે આવવાનું બાકી છે. ત્યારે આજની કોર કમિટીની અંદર આ મુદ્દો પણ ચર્ચા છે. અને આગામી દિવસના કાર્યક્રમોની સાથે કેવી રીતે આગળ વધવું, પ્રજામાં જે મેસેજ ગયો છે તેની સાથે પક્ષની અંદર જે મેસેજ ગયો છે તે લઈને કેવી રીતે આગળ વધવું, આ તમામ પાસાઓ પર ચર્ચા થવાની છે. સિનિયર નેતાઓને કોર કમિટીમાં લેવાનો એક સીધો સંકેત છે કે સિનિયર નેતાઓ પણ આગામી દિવસમાં જે નિર્ણાયક નિર્ણયો છે પક્ષના તેની અંદર તેમની પણ મહત્વની ભૂમિકા રહેશે અને તેઓ પણ વાત કરશે. એટલે એટલા માટે આ સિનિયર નેતાઓને પણ કોર કમિટીની અંદર લેવામાં આવ્યા છે. જી બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું બ્રિજેશ. તો જે રીતે કોર કમિટીમાં જે રીતે નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, સિનિયર નેતાઓને કોર કમિટીમાં સમાવવામાં આવ્યા છે. વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને હવે આગામી સમયમાં આ અંગે બેઠકનો દોર પણ યથાવત રહેશે.